અને સમાચારમાં આગળ વાત કરીએ દીકરો શ્રવણ કુમાર બને આ શબ્દો આજના 21મી સદીના સમયમાં પણ માતા પિતાના મોઢેથી ઘણી વાર સાંભળવા મળતા હોય છે પરંતુ વાસ્તવિકતામાં આ વાત ચરિતાર્થ થાય તો કોઈને પણ નવાઈ લાગે કર્ણાટકના મૈસૂરમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધ માતા માટે તેમનો દીકરો ખરા અર્થમાં શ્રવણ બન્યો અને કાવડમાં નહીં પરંતુ સ્કૂટરમાં બેસાડીને દેશભરમાં કરાવી છે તીર્થધામોની યાત્રા પ્રજ્ઞાચક્ષુમાં બાપને કાવડમાં બેસાડી તીર્થધામોની યાત્રા કરાવનાર શ્રવણકુમારની પૌરાણિક કથા તો આપણે વાંચી અને જાણી પરંતુ અહીં વાત છે કળિયુગના શ્રવણની આજના સમયનો શ્રવણ કાવડમાં નહીં પરંતુ પિતાના સ્કૂટર પર બેસાડી માતાને તીર્થધામની યાત્રા કરાવી રહ્યો છે કર્ણાટકના મૈસૂરમાં રહેતા પુત્રએ વર્ષ 2018માં વૃદ્ધ માતાની સાથે દેશભરમાં તીર્થયાત્રા કરી માતાએ સ્કૂટરમાં બેસાડી અને પુત્રએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીના તીર્થસ્થાનોના દર્શન કરાવવાનો સંકલ્પ લીધો ત્યારે પુત્રની આ યાત્રા આજે સોમનાથ જ્યોતિર્લિંગ પહોંચી હતી સ્કૂટર પર 75,000 કિલોમીટરનું અંતર માતા પુત્ર કાપી ચૂક્યા છે મેં 16 જનવરી 2018 સે યે માતૃ સેવા સંકલ્પ યાત્રા મૈસૂર સે શરૂ કિયા અભી તક 75,420 કિલોમીટર અભી તક સફર ડી કૃષ્ણકુમારના માતા જેમણે આખું જીવન પરિવાર માટે સમર્પિત કર્યું ઘરના કામકાજ અને જવાબદારીને કારણે યાત્રા કે પ્રવાસ ક્યારેય કરી શક્યા નહોતા ત્યારે પિતાના નિધન બાદ પુત્રએ માતાને યાત્રા કરાવવાનો સંકલ્પ કર્યો પિતા સાથે હોવાથી અનુભૂતિ થાય તે માટે તેમણે સ્કૂટર પર આ યાત્રા કરી યે સ્કૂટર 20 સાલ કે પહેલે મેરી પિતાજી બેઇન્ટ કે રૂપ મે દિયા થા ઇટ વોઝ ધ ફર્સ્ટ ગિફ્ટ ફ્રોમ માય ફાધર સો ઇસીલિયે યે સ્કૂટર કો ખુદ મેરા પિતાજી માનતે ઇસી સ્કૂટર કો મેરા પિતાજી કા પ્રતિરૂપ સે દેખકર ઇસી સ્કૂટર મે મેરી માતાજી કો બિઠાકર હમ ઇસ યાત્રા મે દો નહીં હે સિર્ફ દો યાત્રા નહીં હે તીન હે ऐसा ये सोच से मेरा पिताजी भी हमारे साथ आ रहा है हमेशा मेरा पिताजी का याद दिलाता है ये कॉर्पोरेट कंपनी में इंजीनियर तरीके काम करता पुत्र ए माता ने यात्रा माटे नौकरी त्यजी दी थी मातृ सेवा संकल्प नी साथे पुत्र ए माता ने यात्रा करावी छे त्यारे माता पण श्रवण समा पुत्र नी माटे भावुक थई लिए जीते रहते तम अम्मा जी को सब कुछ दिखाना ऐसा जाकर मुझे सारे भारत का दर्शन हो गया है भारत के अलावा नेपाल भूटान म्यांमार ये भी दिखाया है तो कन्याकुमारी से काश्मीर तक जितना पुण्य क्षेत्र है हमारे भारत में उन सभी पुण्य क्षेत्रों का दर्शन करा के वहाँ नदियों में नहा के तीर्थ प्राशन करके मंदिरों का मेरा जन्म सार्थक बनाया उसका जीवन भी सार्थक हो गया है આધુનિકતા તરફથી આંધળી દૂટમાં વ્યક્તિ આજે માતા પિતા પાસે બેસી બે ઘડી શાંતિથી વાત કરવાનો સમય કાઢતો નથી ઠેક ઠેકાણે વૃદ્ધાશ્રમો જોવા મળે છે તેવામાં સંતાનનો જનની માટેનો આવો પ્રેમ જ્વલે એ જ જોવા મળતો નથી એ કલિયુગના જે શ્રવણ કહી શકાય આ પુત્ર અને ખાસ કરીને માતા પણ પોતાની જાતને ધન્યતા અનુભવે છે કે જે માતૃશક્તિની જે સાચી સેવા છે તે આ કૃષ્ણકુમારજી પૂર્ણ કરી રહ્યા છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ